ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને ડીપીએસ સ્કૂલ અંગે મોટો ખુલાસો કર્યો હતો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ડીપીએસમાં વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય ન બગડે તેના માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે સ્કૂલ આ સમગ્ર શાળાને દત્તક લેશે એકથી બાર ધોરણનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે જોકે આ વ્યવસ્થા માત્ર આ વર્ષ પૂરતી જ રહેશે વિદ્યાર્થીએ આખું વર્ષ મહેનત કરી હોય અને પછી જે તે શાળાની માન્યતા રદ થાય એવા સંજોગોમાં ગુજરાત સરકાર તરીકે અમારી એ પ્રાથમિક ફરજ બને છે કે વિદ્યાર્થીઓનું હિત જળવાય એનું ભાવિ જોખમાય નહીં અને શાંત ચિત્તે જે શાળામાં છે એ જ શાળામાં એ આ સત્ર પૂરું કરે અને પરીક્ષા આપે એવો આજે સીબીએસઈના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ મારા વિભાગે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે સરકાર હસ્તક અમે આ શાળા લઈએ છીએ આ સત્ર પૂરું થાય ત્યાં સુધી સરકાર એકથી બારનું તમામ સંચાલન કરશે અને વહીવટ પણ એકથી બારનો આ સત્ર સુધીનો રાજ્ય સરકાર કરશે